निशान लाल एमटीएस बस हवे भूतकाळ बनता वार नहीं लागे। अमदावाद ट्रांसपोर्ट मैनेजर वर्ष 2021-22 ना एमटीएस नु 523.73 करोड़ ड्राफ्ट बजेट रजू कर चुक्या छे, जेमा कोई नवा भाव वधारा सूचवामां नथी आव्या, परंतु बजेट में मालिकीनी नहीं पण खानगी 100 बस वधारवामां आवी छे। गया वर्षे 608 खानगी बस थी, जे हवे 708 करवामां आवी छे। तेनी सामे एमटीएस नी मालिकीनी 50 ज बस रही छे, એમાં પણ 30 બસ જ ઓન રોડ દોડશે, ત્યારે એએમટીએસ જાણે કોન્ટ્રાક્ટને ફાયદો કરાવવા માટે જ ચાલતી હોય તેવા ઘાટ સર્જાયો છે। કોન્ટ્રાક્ટરોને લીલા લહેર થઈ જાય તે માટેનું આ ડ્રાફ્ટ બજેટ હોવાનું અનેક વિશ્લેષકોનું કહેવું છે। સાથે જ એએમટીએસની માલિકીની 50 બસમાંથી જ્યારે 30 જ બસ રસ્તા પર જોવા મળશે, ત્યારે ખર્ચનો બોજો પણ એએમટીએસ ઉપર વધારે આવશે તેવું પણ માનવું છે। વર્ષમાં 2021-22 વર્ષમાં આપણે એ રીતે આયોજન કર્યું છે કે પ્રથમ 6 માસ માટે આપણી ફ્લીટ અપ ટુ 30 સપ્ટેમ્બર સુધી 658ની ફ્લીટ રહેશે અને ઓન રોડ 600 બસીસ આપણે મૂકીશું, અને પછીના 6 માસ માટે આપણે ફ્લીટમાં 100નો વધારો કરીશું 100 બસનો, અને 758ની ફ્લીટ કરીશું, અને જેની ફામો આપણે 700 બસીસ ઓન રોડ પર મૂકવાનું આપણું આયોજન છે। બનાસકાંઠા જિલ્લાના જેસોર અભયારણ્યમાંથી અનેકવાર રીંછ ખોરાકની શોધમાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે અને લોકો પર હુમલાના બનાવ બને છે। આ ઘટનાઓને અટકાવવા અને રીંછને જંગલ વિસ્તારમાં જ ખોરાક મળી રહે તે માટે વન વિભાગે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે। જિલ્લાના અમીરગઢ તાલુકામાં રીંછ માટે જેસોર અભયારણ્ય છે અને અભયારણ્યમાં 75 રીંછ વસવાટ કરે છે। મોટાભાગે આ વિસ્તારમાં જ રીંછને ખોરાક અને પાણી મળી રહે, પરંતુ ઉનાળામાં ખોરાકની શોધમાં રીંછ અભયારણ્યમાંથી બહાર નીકળી જાય છે, ગામડાઓમાં પહોંચી જાય છે, તો વળી ક્યારેક ખોરાકની શોધમાં રીંછ માણસ પર પણ હુમલો કરી જાય છે। આવી ઘટનાઓને અટકાવવા વન વિભાગે પ્રયાસ શરૂ કર્યા છે। વન વિભાગના મતે રીંછનો મુખ્ય ખોરાક બોર અને ગરમાળો, આ બંને ફળ તેના રહેઠાણ વિસ્તારની આજુબાજુમાં જ મળી રહે તો રીંછ બહાર જતું અટકી શકે છે। આ માટે અભયારણ્યમાં બોર અને ગરમાળા જેવા છોડ વાવવાનું શરૂ કર્યું। અહીં ચોકીદાર તરીકે કામ કરતા પોપટભાઈએ છેલ્લા 6 મહિનામાં અંદાજિત 500-600 બોર અને ગરમાળાના છોડ વાવ્યા છે। હવે આ છોડ પર ટૂંક સમયમાં ફળ પણ આવવાના શરૂ થઈ જશે, જેથી ઉનાળાની સિઝનમાં રીંછને અભયારણ્યમાં જ ખોરાક મળી રહેશે અને રીંછ પોતાના વિસ્તારને છોડીને બહાર નહીં નીકળે। તો વળી આ કવાયતથી અભયારણ્યમાં છોડ અને વૃક્ષોના વાવેતરથી જંગલી પ્રાણીઓ અને જંગલનું પણ રક્ષણ થશે। આજે રીંછ બહાર જતું હતું, જંગલથી બહાર જતું હતું, લોકોને અટક કરતું હતું, એના માટે મેં વિચાર્યું કે મને કોક ખોરાક મળે એવું આપણે કોક કરીએ, તે વડ વાયા છે, 4 વડ છે, પેલા ગરમાળા છે, પછી ત્યાંથી બોર કરી 200 બોર કલમ કરીને એમના માટે ખોરાક મળે એવું એમના માટે કર્યું છે, પછી કરેમ દીવાઈ છે 50-60 જેવી, અને 10-15 જેવા પીપળા પણ વાયા સાહેબ, એ પક્ષીની બીજું ખોરાક મળી રહ્યું। જંગલ વિસ્તારમાં ઉનાળાને ખાસ કરીને આવી પરિસ્થિતિમાં પાણીની વ્યવસ્થા કરીએ છીએ, તદુપરાંત રીંછ જેવા પ્રાણીઓનો જે ખોરાક છે, જે ફ્રૂટ સ્પીસીસ છે, જેવા કે બોર છે, કુંદી છે, એવા બધા વૃક્ષોનું અમે વાવેતર કરીએ છીએ, ગ્રુસ બનાવીએ છીએ, અને જેના દ્વારા રીંછ અને એવા પ્રાણીઓને જંગલમાં જ ખોરાક મળી રહે અને ગ્રામ્ય વિસ્તાર પર ના આવે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ। બનાસકાંઠા જિલ્લામાં આવેલ જેસોર અભયારણ્યમાંથી કેટલાક રીંછ અને દીપડાઓ અવારનવાર ખોરાકની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં આવી ચડે છે અને લોકો પર હુમલા કરે છે। આવી ઘટનાઓ ન બને અને આવા પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક મળી જાય તે માટે જેસોર અભયારણ્ય જે વન વિભાગની ટીમ છે તે પોતાના નવતર પ્રયોગ કરે છે, તેમને જે જંગલ વિસ્તાર છે ત્યાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર બોર જેવા વૃક્ષો વાયા છે, બોર ગરમાળો સહિતના 500-600 જેટલા વૃક્ષો વાયા છે, કે જેથી જે જંગલી રીંછ જેવા જે પ્રાણીઓ છે તેમને આખા વર્ષ દરમિયાન જે ઘટનાક્રમ મુજબ તેઓને ખોરાક મળતો રહે અને એ ખોરાક મળવાના કારણે તેઓ જે ગ્રામીણ વિસ્તારમાં ન આવે અને લોકો ઉપર હુમલા ન કરે। અત્યારે આપ જોઈ શકો છો કે આ 1 વર્ષ જેટલો સમય થયો છે અને મોટાભાગના જે બોર ગરમાળા સહિતના જે વૃક્ષો છે તે મોટા થઈ ગયા છે, હવે આના પર ફળ આવશે અને જે રીંછ જેવા પ્રાણીઓ છે તેને આખા વર્ષ દરમિયાન તેમને જે ફળ છે તે મળતો રહેશે, ખોરાક મળતો રહેશે, અને શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં આવતા અટકશે અને લોકોને જાનમાલને પણ નુકસાન થતું અટકશે। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।